નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરત થી અમારા રિપોર્ટર બળવંત મકવાણા સાથે. વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બોદર દ્વારા સ્માર્ટ મીટર ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જેમાં તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું કે હું સૌ ગુજરાતીઓનું આહ્વાન કરું છું, આપણા ભાગની લડાઈ આપણે જ લડવી પડશે. જે વ્યક્તિ ગુજરાતના જિલ્લા મથકે જવાબદારી લેવા ઈચ્છતા હોય તેમણે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. આપણા ગુજરાતમાં કેટલા સમયથી જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા, તાલુકા, ગામના જાગૃત નાગરિકો તેમજ સોસાયટીના અગ્રણીઓ દ્વારા આ બાબતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તો જે મિત્રોને પોતાના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય શહેર મથકે સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ હોય તેઓએ અમારી સાથે જોડાવું, જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આવો ગુજરાતમાં સૌ સાથે મળી એક સાથે કલેક્ટરશ્રીઓને આવેદન પત્ર પાઠવીએ અને આ બાબતે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી ગુજરાતની જનતાની સાથે છે. જો આપ પોતાના જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેર સોસાયટી મથકે આ બાબતે મીટિંગ કરી સ્થાનિક લેટર પેડ ઉપર આવેદન પત્ર તૈયાર કરો અને સ્થાનિક કચેરીમાં તેને આપો. સાથે સાથે દરેક જિલ્લા મથકે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના લેટર પેડ પર પણ વિરોધ દર્શાવવામાં આવશે. જિલ્લા, તાલુકા, ગ્રામ્ય, શહેર અને સોસાયટીઓમાં અમારી પાર્ટીના લેટર પેડની જરૂરિયાત જણાય તો પાર્ટીની સાથે સંપર્ક કરવો, પાર્ટી તમારી મદદરૂપ થશે. આપના સેવક લાલજીભાઈ બોદર, રાષ્ટ્રીય અધ્યક્ષ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી. સંપર્ક નંબર 9737536789. સાહેબ, વાત હતી 100 સ્માર્ટ સિટી બનાવવાની, ઘેરે ઘેરે સ્માર્ટ મીટર લગાવવાની વાત નહોતી. તમારામાં તેવડ હોય તો સ્માર્ટ સિટી બનાવો, સ્માર્ટ રોડ રસ્તા બનાવો, સ્માર્ટ સ્કૂલ કોલેજ બનાવો. આવી તેવડ છે નહીં. સામાન્ય પ્રજાને હર એક જગ્યા ઉપર દંડ દેવા સિવાય તમારી પાસે કોઈ કામ નથી. જીએસટી ના નામે લૂંટો છો, ઇન્કમ ટેક્સ ના નામે લૂંટો છો, અને હવે બાકી છે તો આ સ્માર્ટ મીટરના નામે પણ તમે લૂંટ ચલાવી છે. પ્રજા તમને ક્યારે માફ નહીં કરે. આ પ્રજા તમારીથી ડરે છે અને તમારી માનસિકતા છે આ પ્રજાને ગુલામ બનાવવાની. પ્રજા ગુલામ બનશે પણ એની આતરડીમાંથી જે કદવા નીકળશે ને એ આ સત્તામાં બેઠેલા તમામ તમારી પાછળ પેઢી સારી નહીં પેદા થાય. ગાંડી પ્રજા જન્મ છે, યાદ રાખો, થોડીક માનવતા રાખો અને ક્યાંક થોડો તમારા સત્તાનો સદુપયોગ કરો. અને મારી પ્રજાને પણ આહ્વાન છે કે તમે જાગો, તમારા હક માટે જાગો. આ તમને ગુલામ બનાવે છે અને આવનારી પેઢી માટે આપણે બધા જવાબદાર હશું જો આની સામે આપણે અવાજ નથી ઉઠાવ્યો તો. જાગો, ગુજરાતના હર એક વ્યક્તિ જાગો. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.